વિજ્ઞાન પ્રકરણ 15 કેટલીક કુદરતી ઘટનાઓ મિત્રો આગળના ધોરણની અંદર આપણે છે તે ચક્રવાત છે વાવાઝોડું છે આવી કુદરતી ઘટનાઓ છે તેનો અભ્યાસ છે આપણે કરી ગયા હતા 7મા ધોરણની અંદર હવે અત્યારે જે આપણે 15મો પાઠ આપેલો છે મિત્રો કેટલીક કુદરતી ઘટનાઓ છે તેની અંદર આપણે વીજળી અને ભૂકંપ આ બે જે કુદરતી ઘટનાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે કે વીજળી છે મિત્રો કઈ રીતે થાય છે તેનાથી કઈ રીતની સાવચેતી આપણે રાખી શકીએ ભૂકંપ કઈ રીતનો આવે છે બરોબર એમાં પૂર્વાનુમાન છે શક્ય નથી એમ એટલે કે એમાંથી આગાહી આપણે આપી શકતા નથી ભૂકંપ ક્યારે આવી શકે તો જ્યારે આવે તો તે દરમિયાન છે આપણે કયા કયા પ્રકારની સાવચેતી છે રાખવી જોઈએ કઈ રીતે આપણે બચી શકીએ તેનો અભ્યાસ છે મિત્રો આપણે આ પ્રકરણમાં કરવાનો છે અને તેની સિવાય જે વીજભાર હોય છે જે સ્થિર વીજભાર કહેવાય મિત્રો તે પદાર્થની અંદર રહેલો હોય છે તો તેની ચકાસણી કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે તો સૌપ્રથમ જે આપણે આ પ્રકરણ છે તેની પ્રસ્તાવના છે તે જોઈએ પેજ નંબર મિત્રો 184 ઉપર આપેલો છે તેની પ્રસ્તાવના કેટલીક કુદરતી ઘટનાઓ ધોરણ 7માં તમે પવન વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા મિત્રો પવન વિશે પણ શીખી ગયા આપણે ચક્રવાત વાવાઝોડા તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે વાવાઝોડું આવે મિત્રો તો આપણે જોયું હતું કે મનુષ્યની જે સંપત્તિ છે બરાબર તેને ઘણું બધું નુકસાન છે તે પહોંચાડે છે અને મનુષ્ય છે તે પણ ઘણા બધા તેમાં મૃત્યુ પામી શકે છે જો એની ભયાનક રૂપ હોય તો તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો કેટલીક હદ સુધી આપણાથી પ્રયત્ન આપણે કરી શકીએ મિત્રો તેટલી હદ સુધી આપણે આપણને બચાવી શકીએ છીએ અને આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે અહીંયા આપણે બે ઘટનાઓ છે તેના વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે એક તો વીજળીનું પડવું અને એક છે તે ભૂકંપ આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું એક તો ભૂકંપ એટલે આપણે આપણી ભાષામાં ધરતીકંપ કહીએ છીએ મિત્રો તો ભૂકંપ અને વીજળી જે પડે છે મિત્રો બરોબર તેના વિશે આપણે અભ્યાસ છે તે કરવાનો છે અને આવી જે ઘટનાઓ બને ત્યારે આપણે પોતાની જાતને તેના દ્વારા છે કઈ રીતે બચાવી શકીએ બરોબર તેનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે તો સૌપ્રથમ વિભાગ આપેલો છે 15.1 વીજળી જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તનખા થતા તમે જોયા હશે વિભાગ મિત્રો આપેલો છે જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણકા થતા તમે જોયા હશે આપણે વીજળીના જે થાંભલા રાખેલા હોય મિત્રો શેરીઓમાં તમે જોવો તો ઘણી જગ્યાએ થાંભલા રાખેલા હોય એના વાયરો જ્યારે ઢીલા થઈ ગયા હોય તો તમે ઘણી વાર તેમાં તણકા પડતા હોય તેવું તમે ઘણી વાર જોયું હોય છે જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે જ્યારે ખૂબ જ ઝડપી પવન ચાલતો હોય અને ત્યારે વાયરો હલતા હોય તો ત્યારે વધારે તણકા છે પડતા હોય છે તો એવી ઘટના તો એક સામાન્ય બની ગઈ છે આપણે નિહાળેલ હોય છે જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા તમે જોયા હશે મિત્રો પ્લગ જે આપણે ઘરે રાખેલો હોય સોકેટ તો એ સોકેટની અંદર જ્યારે વાયર છે એ ઢીલા હોય મિત્રો બરોબર છે કે પછી આપણે જે લગાડેલી હોય એની પિન છે ઢીલી હોય તો તેમાંથી પણ તણખા છે તે જડતા હોય તેવું આપણે જોયું હોય છે વીજળી એક મોટા પાયે થતો વિદ્યુત તણકો જ છે જે વીજળી થાય છે બરોબર છે તે પણ એક જાતનો તણકો જ છે મોટો જે વીજળી થાય છે તે શું છે તણકો છે મિત્રો આ જે તણકો થાય છે આ વીજળી જે થાય છે કઈ રીતે થાય છે તેનો અભ્યાસ છે હમણાં આપણે આગળના જે આવશે વિડીયો તેની અંદર કરશું પણ અત્યારે આપણે સમજીએ કે પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા આ જે વીજળી થતી હતી તણકો થતો હતો તો પ્રાચીન સમયની અંદર લોકો તેને સમજી નહોતા શકતા કે આ થાય છે શું અને માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ ઈશ્વરનો કોપ છે તેને ખબર જ નહોતી કે આવું શું આમ થાય છે તો એ વીજળી થતા
તેનાથી ડરી જતા હતા અને તેઓ એવું માનતા હતા કે આ ઈશ્વર છે તેનો કોપ છે ઈશ્વર છે તે કોપાયમાન થઈ જાય ગુસ્સે થઈ જાય તેના કારણે વીજળી છે તે થઈ રહી છે તને ખબર નહોતી કે વીજળી કઈ રીતે થાય છે તે અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે ખાસ યાદ રાખજો મિત્રો વીજળી થવાનું કારણ છે જે વાદળોમાં એકઠો થતો વીજભાર છે આપણે નોંધ કરતા જઈએ વીજળી થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે એમાં કઈ રીતનો વીજભાર એકઠો થાય કઈ રીતની વીજળી છે તેની ઉત્પત્તિ થાય તે આપણે આગળ જોઈશું મિત્રો આગળ વિડીયો આવે તેમાં હવે આગળ જોઈએ આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ વીજળીથી કોઈ પણ જાતનું ડરવાની જરૂરિયાત છે નહીં તે ઈશ્વરનો કોઈ કોપ નથી બરોબર છે વાદળોમાં જે વીજભાર છે તે એકઠો થાય છે તેના કારણે વીજળી થાય છે અને મિત્રો તેનાથી આપણે બને એટલું સાવચેત અને આપણે કઈ રીતે બચી શકીએ બરોબર તેના આપણે પ્રયત્નો છે તે કરવાના છે તડખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન ગ્રીક મિત્રો દેશ છે ત્યાં લોકો છે તે લોકો આ જે વીજળી છે તડખાઓ થતા હતા બરોબર છે આકાશની અંદરથી આ વીજળી જે થાય છે તેના વિશે તેઓ શું માનતા હતા તો અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર અંબર એટલે શું છે તો કે ઉંદરનો એક પ્રકાર છે અંબર ઉંદરનો એક પ્રકાર છે યાદ રાખજો અંબર શું છે અંબર ઉંદરનો એક પ્રકાર છે એટલે ઈસવીસન પૂર્વે 600 વર્ષ છે ત્યારે ગ્રીક લોકો છે એવું માનતા હતા કે અંબર એટલે કે ગુંદરનો એક પ્રકાર છે તેને ફર ફર એટલે રૂવાટી કે રૂચરાવાળી સપાટી ફર એટલે રૂવાટી કે રૂચરાવાળી સપાટી આ અંબર છે તેને ફર એટલે કે રૂવાટી વળી કે રૂચડા વાળી સપાટી સાથે કસવામાં આવે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે મિત્રો આ અંબર જે છે તેને આ રૂવાટી વળી કે રૂચડા વળી એટલે ફળ સાથે અંબરને ફળ સાથે કસવામાં આવે તો તે વાળને આકર્ષે છે તેવું નોંધ્યું તેવું છે આ ગ્રીક લોકો છે તેને નોંધ્યું હતું તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિસ્ટર કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો જ્યારે મિત્રો ઊનના કે પોલિસ્ટરના શિયાળાનો સમય હોય અત્યારે મિત્રો તો ઊન અને પોલિસ્ટરના કપડાં છે આપણે જો રૂમની અંદર અંધારો કરીએ અને ઉતારીએ બરાબર છે તો આપણને શું થાય તો કે એક પ્રકારનો તડતડ અવાજ છે તે આવતો હોય છે તેની સિવાય રૂવાટી છે તે ઊભી થઈ જાય છે અને અમુક તણખા જળતા હોય એવું પણ તમને જોવા મળે છે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડામાંથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે કોણે કીધું 1752માં અમેરિકન વૈજ્ઞાનિક છે બેન્જામિન ફ્રેન્કલિન તેણે એવું કીધું કે જે વીજળી થાય છે તે અને આપણા કપડાં જે હોય છે ઉતારીએ છીએ મિત્રો બરોબર છે તો તેમાંથી જે તણખા આપણને જોવા મળે છે અંધારામાં તે બંને વસ્તુ છે તે સમાન છે એવું કોને કીધું કે બેન્જામિન ફ્રેન્કલિને જો કે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા કેટલા વર્ષ લાગ્યા 2000 વર્ષ ભૂયા ગયા ત્યારે આ વીજળી કઈ રીતે થાય છે તે વસ્તુ છે તે સમજાવી બુજોભાઈ શું કહે છે મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગ્યા બુજોભાઈને આશ્ચર્ય આટલી બધી વાર કેમ લાગી એમ આવી ઘટના છે તેને સમજવામાં તો પહેલી જવાબ આપ્યો
કે વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ છે. ઘણીવાર તે ખૂબ વધુ સમય છે તે લેતી હોય છે. વૈજ્ઞાનિક શોધ હોય છે, ક્યારેક મિત્રો કોઈ એક વૈજ્ઞાનિક હોય તેને શોધ કરેલી હોય છે, અને ઘણીવાર એવું બનતી હોય છે કે ઘણા બધા લોકો હોય છે તેની સહિયારી છે તે મહેનત હોય, બરોબર છે. એક વ્યક્તિએ શોધ કરી અને અટકી ગયો હોય, બરોબર, ત્યાંથી કોઈ બીજાએ શોધ છે શરૂ કરી હોય, અને ત્રીજા એવી રીતે એટ લાસ્ટ છે સુધી પહોંચે મિત્રો ત્યારે સંશોધન થતું હોય, અને ઘણીવાર કોઈ એક વ્યક્તિ છે તે પણ સંશોધન છે એ કરી નાખતો હોય છે. એટલે ઘણીવાર છે આવી સંશોધન જે થતા હોય છે, શોધ થતી હોય તેમાં ઘણી બધી વાર લાગી જતી હોય છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. હવે વીજભાર જે હોય છે મિત્રો, બરાબર છે, તેના સંબંધિત અભ્યાસ આપણે કરવાનો છે, અને બીજા નંબરમાં તે વીજળી સાથે શું સંબંધ ધરાવે છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરીએ. વીજભાર છે તે કઈ રીતે છે પદાર્થમાં રહેલા હોય છે, તેની પ્રકૃતિ કેવી હોય છે તે સમજવા પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાને આકર્ષી શકે છે. ઘણી વાર આપણે મિત્રો બેઠા હોય ને કંઈક લખતા હોય ને જો ફૂટપટ્ટી આ માથામાં બેસી હોય, કાગળ પકડ્યો હોય ને જો આપણે અડાડીએ તો ફૂટપટ્ટી છે તે કાગળના ટુકડા છે તેને આકર્ષિત થતી હોય તેવી તમે ઘણી વાર છે એવી અચાનક છે તમારાથી પ્રવૃત્તિ થઈ ગઈ હોય છે. આ જે આકર્ષિત થાય છે કોના કારણે થાય છે, તો કે વીજભારને કારણે છે તે કાગળ છે તે આકર્ષિત થતો હોય છે. તો હવે મિત્રો આગળ વિભાગ આપેલો છે 15.2 ઘસવાથી વીજભારની ઉત્પત્તિ. ઘસવાથી ઘસવાથી વીજભારની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. તે સમજવા માટે પ્રવૃત્તિ આપેલી છે 15.1. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. રિફિલ એક લઈ લેવાની છે અને પોલિથીનનો જે ટુકડો હોય મિત્રો તેની સાથે તેને ઘસવાની છે. તેને કાગળના નાના ટુકડાની નજીક લાવો. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુને વસ્તુને અટકે નહીં. રિફિલ જે હોય મિત્રો એને જે કાગળ સાથે ઘસેલી હોય, બરાબર છે, મીન્સ કે પોલિથીન હોય તેની સાથે ઘસવાની, એ બુક લીધી હોય પોલિથીન સાથે આમ ઘસી રાખવાની. પણ આ જે ભાગ હોય ઘસેલો ભાગ છે રિફિલનો, બરાબર, તે ભાગ છે આપણા હાથ તેને અડવા નથી, અને કોઈ ધાતુ હોય મિત્રો તો તેને અડકવી છે એ જોઈએ નહીં, એની સપાટી છે તે. આ પ્રવૃત્તિને સૂકા પાંદડાના નાના ટુકડા ખોતરા તથા રાયના દાણા સાથે પુનરાવર્તન કરો અને તમારા અવલોકન છે નોંધો. મિત્રો રિફિલ છે આ બધી વસ્તુઓ છે તેને આકર્ષિત કરશે, આકર્ષશે, બરાબર છે, કાગળના ટુકડા છે તો એ આકર્ષાશે રિફિલ તરફ જે તમે પોલિથીનમાં ઘસેલી છે તેના કારણે. આ વીજભારને કારણે આવી ઘટના છે તે બને છે, આકર્ષિત જે થાય છે તે. જ્યારે પ્લાસ્ટિકની રિફિલ પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. શા કારણે આવું બને છે કે વીજભાર તે મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાચકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. કાચકો જે હોય મિત્રો દાંતિયો જે આપણે લઈએ તો તેને આપણે માથામાં છે ઓળીએ છીએ, બરાબર, અને ઘસાય છે ઘર્ષણને કારણે તે કાગળ હોય મિત્રો તો તેને આકર્ષે છે, તો એ પણ શું કરે છે થોડા વીજભાર છે એ મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. જે વીજભાર ધરાવતા પદાર્થો હોય તેને વીજભારિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાચકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. પ્લાસ્ટિક અને કાચકો છે મિત્રો વીજભારિત કરવાની જે પ્રક્રિયા છે તેમાં પોલિથીન અને વાળ પણ છે તે વીજભારિત થાય છે. બંને વસ્તુ વીજભારિત થાય છે.
ચાલો તમે જાણતા હોય તેવા કેટલાક પદાર્થને વિજભારિત કરવાની પ્રયત્ન કરીએ. કેટલાક જાણીતા હોય તેવા પદાર્થો છે તેને વિજભારિત કરવાના પ્રયત્ન આપણે કરવાના છે. પ્રવૃત્તિ તે માટે આપેલી છે 15.2 કોષ્ટક આપેલું છે. 15.1 માં દર્શાવેલ વસ્તુઓ અને પદાર્થોને એકઠા કરો. દરેકને કોષ્ટકમાં દર્શાવ્યામાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસીને વિજભારિત કરવાની છે કોશિશ કરો અને તમારા પરિણામ છે તેની નોંધ કરો. તમે કોષ્ટકમાં વધુ બાબતો ઉમેરી શકો છો. પેજ નંબર 185 માં મિત્રો કોષ્ટક આપેલું છે, તે પાઠ્યપુસ્તકની અંદર છે. કોષ્ટક તમે જુઓ અને આ કોષ્ટક જે છે એ પણ તમને હોમવર્કની અંદર આપવામાં આવશે, તો મિત્રો ત્યારે પણ છે તે એકવાર જોઈ લેજો. તો એમાં પદાર્થો આપેલા છે, ઘસવામાં આવતા પદાર્થો, તેમાં રિફિલ, ફુગો, રબર અને સ્ટીલની ચમચી આપેલી છે અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આપણે એક્સ્ટ્રા લીધેલી છે. અને ઘસવા માટે વપરાતા પદાર્થો કયા પદાર્થો ઘસવા માટે લીધેલા છે, તો રિફિલ સાથે લીધેલું છે પોલિથીન અને ઊનનું કાપડ, ફુગા સાથે લીધું છે પોલિથીન, ઊનનું કાપડ અને કોરા વાળ, રબર સાથે લીધેલું છે ઊન, સ્ટીલની ચમચી સાથે લીધું છે પોલિથીન અને ઊનનું કાપડ, અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે તેની સાથે સુકાવા. હવે તે કાગળના ટુકડાને આકર્ષે છે કે આકર્ષતા નથી તેની નોંધ કરવાની છે, અને વિજભારિત થાય છે કે વિજભારિત થતા નથી તો તેની પણ આપણે નોંધ કરવાની છે. તો સૌપ્રથમ રિપેલ છે મિત્રો, તેને પોલિથીન અને ઊનના કાપડ સાથે ઘસવામાં આવશે તો તે કાગળને આકર્ષશે અને વિજભારિત છે તે થાય છે. એટલે કાગળને આકર્ષે છે અને વિજભારિત થાય છે, તે બંને આપણે નોંધ કરવાની છે. ત્યારબાદ ફુગો, ફુગો છે તે પોલિથીન, ઊનનું કાપડ અને કોરાવાળ તેની સાથે ઘસવામાં આવશે તો તે કાગળને આકર્ષે છે. એટલે આકર્ષે છે તે લખવાનું છે, કાગળના ટુકડાને આકર્ષે છે કે આકર્ષણથી તેમાં, અને વિજભારિત થાય છે એટલે તે પણ આપણે કોષ્ટકમાં નોંધ કરવાની છે કે વિજભારિત થાય છે કે વિજભારિત થતા નથી તેમાં વિજભારિત થાય છે. ત્યારબાદ રબર, રબર છે તેને ઊન સાથે ઘસવામાં આવે બરાબર છે તો તે આકર્ષે છે અને વિજભારિત છે તે થાય છે. ત્યારબાદ સ્ટીલની ચમચી, પોલિથીન, ઊનનું કાપડ લીધું હોય ઘસવા માટે તેની સાથે ઘસવામાં આવે છે સ્ટીલની ચમચી તો તે કાગળને આકર્ષતી નથી અને વિજભારિત છે તે થતી નથી. મિત્રો શા માટે આવું બને છે? તો મિત્રો ધાતુ જે હોય છે, કોઈ પણ ધાતુ હોય તો તે વિજભારિત થતી હોતી નથી. ચમચી સ્ટીલની કીધી, સ્ટીલ શું છે તો કે ધાતુ છે, મિશ્ર ધાતુ છે સ્ટીલ છે તે. તો ધાતુ કોઈ પણ હોય તો તે વિજભારિત થતી નથી. પછી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આપેલ છે બરોબર, તેને સુકાવાળમાં ઘસવામાં આવે તો તે કાગળના ટુકડા છે તેને આકર્ષે છે અને વિજભારિત છે તે થાય છે. એટલે આ કોષ્ટકમાંથી આપણે એ વસ્તુ સમજવાની છે મિત્રો કે જે ધાતુઓ જે હોય છે તે વિજભારિત થતી નથી, તેની સિવાયની બધી વસ્તુઓ હોય છે મિત્રો તે વિજભાર છે તે ઓછા હોતા પ્રમાણમાં છે તે ધરાવતી હોય છે. હવે આગળ આપેલું છે 15.3 વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા. વીજભાર હોય છે મિત્રો તે પદાર્થોની અંદર ધરાવતા હોય છે વીજભાર છે તે, તો તેના પ્રકારો કયા કયા છે બરોબર અને તેમના વચ્ચે આંતરક્રિયાઓ કઈ કઈ રીતની થાય છે તેનો અભ્યાસ છે આપણે કરવાનો છે. તો કોષ્ટક 15.1 માંથી કેટલાક પદાર્થોને આપણે હવેની પ્રવૃત્તિ માટે પસંદ કરીશું. 15.1 કોષ્ટકની અંદર જે પદાર્થો લીધા હતા મિત્રો, તો તે આપણે આગળની પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરીશું. તો 15.3 પ્રવૃત્તિ આપેલી છે તેમાં આપણે જોઈએ મિત્રો, તો બે ફુગા ફુલાવો, બે ફુગા છે તેને ફુલાવવાના છે, એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો, બંને ફુગાને ઊંડા કાપડ વડે ઘસો અને પછી છોડી દો, તમે શું નિરીક્ષણ કર્યું? બે ફુગા મિત્રો લટકાવેલા હોય બરોબર છે, તો એને જ્યારે ઊંડા કાપડ વડે છે ઘસવાના છે એક ફુગો બીજો વારી થશે અને બંને ફુગા છે તે છૂટા છૂટા
ચાલ્યા જશે એટલે બને ફુગા છે નજીક નજીક નહીં આવે પણ દૂર થઈ જશે આવું શા માટે થાય છે હમણાં જોઈએ મિત્રો હવે ચાલો આપણે પ્રવૃત્તિને વપરાય લઈ રિફિલ ફરીથી લઈએ પ્રવૃત્તિ એક કોષ્ટકમાં લીધી દે રિફિલ મિત્રો બરાબર છે તેને ફરતી દેવાની છે એક રિફિલને પોલિથીન સાથે ઘસો તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેને તેમાં મૂકો રિફિલ હોય એને પોલિથીન સાથે ઘસવાની છે મિત્રો અને તેને આપણે એક ગ્લાસની અંદર સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેને ગ્લાસની અંદર રાખી દેવાની છે બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો તેને બીજવારી રિફિલ નજીક લાવો ધ્યાન રાખો કે બીજવારી છેડાને તમારો હાથ અડી ન જાય શું પાત્રમાં રહેલ રિફિલ પર કોઈ અસર થઈ શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષે તો મિત્રો પ્લાસ્ટિકની રિફિલ જે છે તેને પ્લાસ્ટિક સાથે ઘસવામાં આવ્યું હવે રિફિલ પણ શેની બનેલી હોય છે તો પ્લાસ્ટિકની જ બનેલી હોય છે તો જ્યારે ઘસવામાં આવ્યું બરાબર છે તો બંને રિફિલ છે મિત્રો તેમાં વીજભાર છે તે સરખો થયો તેના કારણે બંને રિફિલ છે તે છેટી છટી જશે કારણ કે વીજભાર સમાન થવાથી રિફિલ છે તે દૂર જશે એટલે સમાન વીજભાર હોય ને મિત્રો તો ત્યારે શું થાય છે તો કે અપાકર્ષણ થાય છે શું થાય છે અપાકર્ષણ જ્યારે સમાન વીજભાર હોય ત્યારે આગળ જોઈએ આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી વીજભારિત વસ્તુને નજીક લાવતા શું થાય છે અહીંયા રબરના ફુગા હતા રબરમાંથી બનેલા હતા મિત્રો ઓલી જે રિફિલ બને તે પ્લાસ્ટિકની બનેલી છે તો બંને અંદર સમાન વીજભાર થતો હતો તેના કારણે છે તે અપાકર્ષણ છે તે થતું હતું પણ હવે જ્યારે પદાર્થો જુદા જુદા હોય એવા જે પદાર્થો છે તેમાં શું થાય છે તે હવે આપણે જોઈએ એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં છે તે મૂકો આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગો લાવો અને નિરીક્ષણ છે તે કરો મિત્રો રિફિલ છે તેને ઘસવાની છે અને ફુગો છે તેને પણ ઘસવાનો છે અને બંનેને છે ઘસી અને નજીક લાવવાની કોશિશ કરવાની છે જ્યારે તમે નજીક લાવશો રિફિલને ફુગાની કે ફુગાને રિફિલની નજીક તો બંને છે તે નજીક નજીક આવી જશે મીન્સ કે બંને વચ્ચે છે તે આકર્ષણ થશે કારણ કે ફુગો અને રિફિલ જે છે બંને છે તે અસમાન વીજભાર ધરાવે છે અસમાન વીજભાર ધરાવતા હોય તો બંને વચ્ચે શું થશે તો કે બંને વચ્ચે છે તે આકર્ષણ થશે સમાન વીજભાર વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે તો અહીંયા આપણે લખી શકીએ બે પ્રકાર
છે કયા કયા તો એક ધનવિજવા અને બીજો છે તે ધૂણવિજવા આ સેન રાખજો વિજવાના કેટલા પ્રકાર છે તો વિજવાના બે પ્રકાર છે એક ધનવિજવા હોય છે અને ઋણ વિજભાર હોય છે સમાન વિજભાર વચ્ચે શું થાય મિત્રો સમાન વિજભાર હોય તો તેની વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન વિજભાર હોય તો તેના વચ્ચે છે તે આકર્ષણ થાય છે એટલે બે ધન ધન જો હોય મિત્રો બરોબર ધન વિજભાર અને ધન વિજભાર સામે હોય તો અપાકર્ષણ થાય ઋણ વિજભાર અને ઋણ વિજભાર હોય તો શું થાય કે અપાકર્ષણ થાય ધન અને ઋણ હોય તો શું થાય કે આકર્ષણ છે તે થાય છે આગળ જે શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વિજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વિજભારમાં આકર્ષણ થાય છે હા મિત્રો સમાન વિજભાર હોય બરોબર છે તો અપાકર્ષણ થાય અને અસમાન વિજભાર હોય તો આકર્ષણ થાય છે સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વિજભારને ધન તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વિજભારને ઋણ તરીકે લેવામાં આવે છે જો મિત્રો કાચનો સળિયો હોય રેશમ સાથે તમે ઘસો તો કાચનો સળિયો છે તે કયો વિજભાર ધરાવે તો ધન વિજભાર ધરાવે અને રેશમ છે કયો વિજભાર ધરાવે તો કે ઋણ વિજભાર છે તે ધરાવતું હોય છે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વિજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ છે તે થાય છે તો મિત્રો કાચનો જે સળિયો છે ધન વિજભાર ધરાવતા હોય છે અને જે પ્લાસ્ટિકની સ્ટ્રો હોય છે તે ઋણ વિજભાર છે ધરાવતી હોવાથી બંને વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ છે તે થાય છે પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વિજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે તો પ્લાસ્ટિકની સ્ટ્રો છે તો તેમાં કયો વિજભાર હશે આકર્ષણ થાય છે મિત્રો કાચના સળિયામાં તો ધન વિજભાર હતો પણ પ્લાસ્ટિકની સ્ટ્રોમાં કયો વિજભાર હોય તો આકર્ષણ થાય તો કે ઋણ વિજભાર કયો તો ઋણ વિજભાર પ્લાસ્ટિકની સ્ટ્રોમાં કયો વિજભાર હશે તો કે ઋણ વિજભાર પ્લાસ્ટિકની સ્ટ્રોનો વિજભાર ઋણ હશે એવું તમારું અનુમાન છે તે સાચું છે એ સત્ય વસ્તુ છે મિત્રો કે પ્લાસ્ટિકની સ્ટ્રો છે તેનો વિજભાર કયો હોય તો આકર્ષણ થાય તો કે ઋણ કારણ કે કાચનો સળિયો છે તેનો તો ધન વિજભાર છે તે હતો જ અને ઋણ વિજભાર હોય તો જ બંને વચ્ચે આકર્ષણ છે તે થઈ શકે ઘસવાથી ઉત્પન્ન થતા વિજભાર સ્થિર હોય છે તેઓનું જાતે વહન થતું નથી ઘસવાથી જે ઉત્પન્ન થાય છે વિજભાર તે કેવું હોય છે તો કે સ્થિર વિદ્યુત હોય છે કેવું હોય છે સ્થિર વિદ્યુત હોય છે સ્થિર વિજભાર હોય છે મિત્રો અને તેઓનું જાતે વહન છે તે થઈ શકતું નથી તે જાતે છે વહન થઈ શકે નહીં જ્યારે વિજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ છે તે સર્જે છે અને જ્યારે છે તે વહન થતું હોય છે તો તે સમય દરમિયાન છે વિદ્યુત પ્રવાહ છે તેનું સર્જન થાય છે ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે બાહ્યક ગરમ થાય છે તે બીજું કાંઈ જ નહીં પરંતુ વિજભારનું વહન થાય છે બાહ્યક છે ગરમ થતા હોય છે મિત્રો તો તે શાના કારણે છે ગરમ થતો હોય છે તો કે વિજભારનું જે વહન થતું હોય છે તેના કારણે તે વસ્તુ થતી હોય છે હવે મિત્રો આગળ છે આપણે વિભાગ આપેલો છે 15.4 વીજભારનું વહન આ વીજભારનું વહન અને વીજળીની વાર્તા મિત્રો તો હવે તેનો અભ્યાસ છે મિત્રો આગળના વિડીયોની અંદર આપણે કરીશું થેન્ક યુ